નમસ્તે. મણી કૃપા પ્રભુની જીવનમાં જ્યાં સંસાર ઉજ્જવળ થઈ જાય, આજ કાલના સ્પર્શે જીવને જ્યાં ભક્તિ રસ મેળવાય. આજે ભક્તિ રસમાં એક નવા વિષય સાથે અમે આવી પહોંચ્યા છે. આજનો વિષય છે કે તમામે તમામ દેવી દેવતાઓ શા માટે અલગ અલગ વાદ્યો ધારણ કરે છે. લય, સુર, તાલ, પ્રેમ, ભક્તિ આ તમામને એકબીજા સાથે શું સંબંધ છે, આ તમામ બાબતે વાતચીત કરીશું અને જાણીશું ભક્તિ રસમાં ખાસ કરીને દેવી દેવતાઓના વાદ્યનું મહાત્મય. તો ચાલો શરૂ કરીએ ભક્તિ રસ. તો આજે આપણે ભક્તિ રસમાં વાત કરવાના છે. તમામ દેવી દેવતાઓએ જે ધ્યો તેનું શું છે મહાત્મયને, આજ બાબતે જાણકારી આપવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શાસ્ત્રીજી વિનોદ પંડ્યાજી. શાસ્ત્રીજી, સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. ધન્યવાદ. તો ચાલો શાસ્ત્રીજી સાથે શરૂ કરીએ ભક્તિ રસ અને વાત કરીએ તમામ દેવી દેવતાઓએ ધારણ કરેલા વાદ્યોની. શાસ્ત્રીજી, આજે ભક્તિ રસમાં આજનો આપણો વિષય છે કે દેવી દેવતાઓ છે જેમણે અલગ અલગ વાદ્યો ધારણ કર્યા છે. જેમ કે શિવજીની વાત કરવામાં આવે તો તેમના હાથમાં ડબલું છે, એવી રીતે અલગ અલગ દેવી દેવતાઓની સાથે કેટલાક વાદ્યો છે. તો શા માટે તેમણે આ વાદ્યો ધારણ કર્યા છે, તેનું મહાત્મ્ય શું છે? ખૂબ સુંદર આપનો પ્રશ્ન છે કે આપણે જયારે દેવી દેવતાઓના ચિત્ર જોઈએ, મૂર્તિઓ જોઈએ, ત્યારે આપણને એવું લાગે કે ભગવાને આટલા બધા હાથ કેમ ધારણ કર્યા હશે, આટલા બધા વાદ્ય કેમ ધારણ કર્યા હશે. તો આપણો જે ભારત દેશ છે એ ભારત દેશ વિશ્વનો ગુરુ છે. એક સમય એવો હતો કે વિશ્વના અલગ અલગ અભ્યાસુઓ એ ભારતમાં અભ્યાસ કરવા માટે આવતા. તક્ષશિલા જેવી મોટી મોટી વિદ્યાપીઠો હતી અને સનાતન ધર્મની અંદર જે દેવી દેવતાઓ છે એ પણ કલાપ્રિય છે, સંગીતપ્રિય છે. એટલે દરેક દેવી દેવતાઓના હાથની અંદર તમે અલગ અલગ પ્રકારના જે વાદ્યો છે એ જોશો. અને આમે જોવા જઈએ તો જીવન શુષ્ક હોય છે. એ જીવનની અંદર જો કોઈ સુર ન હોય, એ જીવનની અંદર કોઈ તાલ ન હોય, એ જીવનની અંદર કોઈ સંગીત ન હોય, એ જીવનની અંદર કોઈ પ્રકૃતિ પ્રેમ ન હોય, એ જીવનની અંદર કોઈ સંગીત પ્રેમ ન હોય, તો એ જીવન આપણને શુષ્ક લાગે છે. એટલા માટે તો જુઓ, કોઈ પણ મનુષ્ય હોય એ સુર, તાલ, સંગીત એના વગર જીવી શકતો નથી. એ પછી આદિવાસી હોય કે આજનો સભ્ય મનુષ્ય હોય, દરેકને સંગીતની જરૂર પડે છે, દરેકને સુરતાલની જરૂર પડે છે. અને આપણા દેવી દેવતાઓ છે એ પણ એક ઉપદેશ આપે છે કે જીવન એ સુર, તાલ, સંગીત આ બધાથી ભરેલું હોવું જોઈએ. એટલા માટે તો આપણે કોઈ જગ્યાએ કોઈ એવો સંગીતનો જલસો થતો હોય, પ્રોગ્રામ થતો હોય તો આપણું મન નાચી ઉઠે છે અને આપણે ત્યાં આખી રાત સુધી બેસી રહીએ છીએ. કોઈ જગ્યાએ નાટક સિનેમા હોય તો એ પણ જોવા માટે દોડી જઈએ છીએ. કારણ કે માણસના મનને પ્રફુલ્લિત કરવા માટે એ સુર, તાલ, સંગીત, પ્રકૃતિ આ બધું મહત્વનો ભાગ ભજવે છે. એટલે તમે કોઈ પણ દેવી દેવતા જોશો, ગણપતિથી લઈ અને શિવ સુધીના, એ દરેક દેવી દેવતાઓના હાથની અંદર એકાદ વાદ્ય એવું જોવા મળશે કે જેની અંદર એ સુરતાલનો ઉપદેશ એ આપણને મળતો હોય. શાસ્ત્રીજી, જે રીતે આપે વાત કરી વાદ્યોના મહાત્મ્યની કે શા માટે તમામ દેવી દેવતાઓના હાથમાં વાદ્ય હોય છે, સૌથી પહેલા વાત કરવામાં આવે શિવજીની, તો શિવજીના હાથમાં ડમરું હોય છે, તે શિવ સૂચવે છે. તેમના હાથમાં ડમરૂનું વાદ્ય શા માટે? બહુ સુંદર આપનો પ્રશ્ન છે અને શાસ્ત્રીય પ્રશ્ન છે કે શિવજીના હાથમાં ડમરૂ શિવજીએ કેમ ધારણ કર્યું છે. તો ડમરૂ એ નાદ બ્રહ્મનો ઉપદેશ આપણને આપે છે, ડમરૂ એ ભાષાનો ઉપદેશ આપણને આપે છે અને તાલનો ઉપદેશ આપણને આપે છે. અને શિવજીના ડમરૂમાંથી જ સમસ્ત ભાષાઓનો ઉદ્ભવ થયો છે. દુનિયાની અંદર જેટલી ભાષાઓ છે એ ભાષાઓનું વ્યાકરણ એના જનક શિવજીનું ડમરૂ છે. કારણ કે એવું એક કથાનક જોવા મળે છે કે જ્યારે આ પૃથ્વી ઉપર કોઈ પણ ભાષાનું ચલણ નહોતું ત્યારે પાણિનીય નામના ઋષિ એ કૈલાસ શિખરની અંદર તપ કરતા હતા અને તપ કરતા કરતા સમાધિ અવસ્થાની અંદર એમને ત્યાં આગળ ડમરૂનો નાદ એ સંભળાવ્યો. જ્યારે શિવજી એ તાંડવ નૃત્ય કરે છે, જટા કટા હસમ ભ્રમમ ભ્રમમ નીલિમ્પ નીલજરી વિલો લભિત ચિવલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 જ્વલ લલા ટપટ ટપાવકે કિશોર ચંદ્ર શેખરે રતિ પ્રતિક્ષણ મમ, ત્યારે ડમરૂનો નાદ એ થતો હોય છે. તે ડમરૂનો નાદ એ ઘણું બધું આપણને આપે છે. તો પાણીની નામના જે ઋષિ હતા એમના કાને એ ડમરૂનો નાદ પડ્યો ત્યારે એમને એમ લાગ્યું કે આ તો કોઈ પ્રકારના એ શબ્દો છે. એ વ્યાકરણની અંદર એનો ઉલ્લેખ છે સંસ્કૃતના વ્યાકરણમાં, નૃત્તાવસાને નટરાજ રાજો
ननाद ढंका नव पंचवारम उद्धर तु काम सनकादि सिद्धान एतद विमर्शे शिव सूत्र जालम। आ संस्कृत नु जे व्याकरण छे एमा पहेलो श्लोक आ मुकेलो छे के शिवजी ज्यारे तांडव नृत्य करे छे त्यारे एमना डमरू माथी ए 14 प्रकारना सूत्रो ए आपणने अलग अलग सांभळवा मळ्या अने एनी अंदर थी ज गुजराती हिंदी संस्कृत तमिल आ बधी ज भाषाओनो उद्भव ए डमरू माथी थयेलो छे। तो ये 14 सूत्र हता एने लख्या पाणिनीय ऋषिए अने एमांथी भाषानी व्याकरणनी ए रचना पाणिनीय नामना ऋषिए करी ए संस्कृत व्याकरण। तमारे संस्कृत भाषा बोलवी होय तो सौथी पहेला व्याकरणनो अभ्यास आपणे करवो पड़े अने व्याकरणनो अभ्यास कर्या पछी संस्कृतनो धातु कयो छे। आपणे कोई पण शब्द बोलीए तो ए शब्दनी अंदर एक धातु होय छे, ए कयो धातु छे? जेम के आपणे गुजरातीमां दीवो बोलीए तो एनी अंदर दीप छे, दीप धातु छे, तो प्रकाश एम। एटले दरेक शब्दनी पाछळ एक धातु, एक शब्द, एक अर्थ ए समायेलो होय छे। एटले आ रीते शिवजीनु जे डमरू छे ए भाषाओनी माता छे, एम कहीए के संस्कृत जेम भाषाओनी माता छे एम शिवजीनु डमरू ए भाषाओनी माता छे। भारतवर्षनी अंदर जे 50 प्रकारनी भाषाओ बोलाय छे ए दरेक भाषानी पाछळ ए शिवजीनु डमरू ए काम करी रह्युं छे। શાસ્ત્રીજી, જે રીતે આપણે ડમરૂનો મહિમા સમજાવ્યો કે વાદ્યનો શું મહત્વ છે, વાત કરવામાં આવે તો આ ડમરૂ ક્યારે ક્યારે વગાડી શકાય? ડમરૂ એક એવું વાદ્ય છે કે એ ગમે ત્યારે ગમે ત્યાં ન વગાડી શકાય। આપણા ઘરમાં પણ ગમે ત્યારે ડમરૂ ન વગાડી શકાય। ડમરૂ એ બહુ પવિત્ર અને શિવજીને પ્રિય એવું વાદ્ય છે, એટલે ડમરૂ ક્યારે વગાડવું એનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। આરતી થતી હોય સવાર કે સાંજ, તો સાંજના સમયે એ આરતીમાં એ ભગવાન શિવજીનું ડમરૂ, એ આજે તમે આપણે મહાકાલ જઈએ છીએ તો મહાકાલની અંદર જે ભસ્મ આરતી થાય છે એ ભસ્મ આરતીની અંદર એ ડમરૂનો નાદ એ લોકો કરતા હોય છે, અને એ વખતે એટલું બધું મનોહર લાગે છે કે આપણે કૈલાસમાં ઊભા હોય એવી આપણને અનુભૂતિ થતી હોય છે। એટલે આરતી જ્યારે થતી હોય ભગવાનની, ભસ્મ આરતી થતી હોય કે દિવ્ય આરતી થતી હોય, ત્યારે એ ડમરૂનો નાદ કરી શકાય। ત્યાર પછી કોઈ મહાપૂજા ચાલતી હોય શિવજીની, તો એ મહાપૂજાની અંદર પણ આરતી સમયે એ ડમરૂનો નાદ આપણે કરી શકીએ। અને બીજું શોભાયાત્રા, આપણે રામેશ્વરમ જઈએ તો રામેશ્વરમાં પણ દર મહિને ભગવાનની શોભાયાત્રા નીકળે છે। મંદિરની આજુબાજુ એ ભગવાનની પાલખીને એ લોકો ફેરવે છે। દર સોમવારના દિવસે મા પાર્વતી એ મંદિરમાંથી સોનાની પાલખીમાં બહાર નીકળે છે, એમાં હાથી બેન્ડ વાજા સાથે આખા મંદિરની પરિક્રમા કરે છે, તો એ સમયે પણ એ ડમરૂ વાગી શકે। આપણે બીજા જે જ્યોતિર્લિંગમાં જઈએ સોમનાથમાં જઈએ તો સોમનાથમાં પણ વારે તહેવારે શિવજીની પાલખી નીકળે છે, તો એ પાલખીની અંદર હજારોની સંખ્યામાં એ ભક્તો જોડાતા હોય છે, દર સોમવારે પણ ત્યાં પાલખી કાઢવામાં આવે છે। તો આ રીતે જ્યારે ભગવાનનું કોઈ ઉત્સવ હોય કે પાલખી નીકળે કે મહાપૂજા થાય કે ભગવાન શિવજીની ભસ્મ આરતી થતી હોય ત્યારે બધા દેવો ત્યાં હાજર થતા હોય છે। શાસ્ત્રીજી, જે રીતે વાત કરવામાં આવે તમામ દેવી દેવતાઓની વાત થઈ રહી છે, ડમરૂની આપણે જે રીતે શિવજી ડમરૂ ધારણ કરે છે તેની વાત કરી, વાત કરવામાં આવે સરસ્વતીજી, તેઓ પણ એક વાદ્ય ધારણ કરે છે, તે છે મીણા, તેનું શું મહાત્મ્ય છે? સરસ્વતી માતાના હાથની અંદર જે વીણા છે તો ઘણો બધો ઉપદેશ આપણને આપે છે। યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, યા શુભ્ર વસ્ત્રાવૃતા, યા વીણા વરદંડ મંડિત કરા, યા શ્વેત પદ્માસના, યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિર દેવૈ સદા વંદિતા, સા માં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષ જાડ્યાપહા। આપણે આ શ્લોક એ સ્કૂલમાં જ્યારે ભણતા ત્યારે પ્રાર્થનાની અંદર બોલતા, અને આજે પણ દરેકને આ શ્લોક આવડતો હોય છે, તો એની અંદર વીણાનો ઉલ્લેખ છે। તો જેને હાથમાં વીણા ધારણ કરી છે, જે શ્વેત આસન ઉપર બેઠા છે, એવા સરસ્વતીને હું વંદન કરું છું। તો સરસ્વતીની વીણા એ સુરતાલનો આપણને ખ્યાલ આપે છે, મધુરતાનો ખ્યાલ આપે છે કે આપણું જીવન, આપણી વાણી, આપણું વર્તન એ વીણાના ઝંકારની જેમ એ મધુર હોવું જોઈએ, આપણા થકી કોઈને દુઃખ ન પહોંચવું જોઈએ। અને વાત કરીએ શાસ્ત્રીય સંગીતની, તો કોઈ પણ શાસ્ત્રીય સંગીત હોય તો એ શાસ્ત્રીય સંગીતની અંદર એ વીણાના ઝંકાર વગર ચાલી શકતું નથી। કોઈ પણ શાસ્ત્રીય તાલ લેવો હોય તો પહેલાં વીણા વાગતી હોય છે, અને વીણા ઉપર અલગ અલગ પ્રકારના એ તાલ એ શાસ્ત્રીય સંગીતમાં લેવાતા હોય છે। એટલે મોટાભાગે જ્યારે શાસ્ત્રીય નૃત્ય થતા હોય
કે શાસ્ત્રીય જલસા હોય, શાસ્ત્રીય સંગીતના જલસા હોય, ત્યારે તમે જુઓ કે હાથની અંદર વીણા પકડી અને એક વાદક વગાડતો હોય છે. તો વીણા એ આપણને સૂર તાલ મધુરતા આનો બધો ખ્યાલ આપે છે કે આપણું જીવન એ સંગીતમય હોવું જોઈએ અને સૂરમય હોવું જોઈએ, તાલમય હોવું જોઈએ. એક સુંદર સુભાષિત છે, સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુપુચ્છ વિષાણહીન, એવું સુભાષિતમાં કહ્યું છે કે જે મનુષ્યના જીવનની અંદર સૂર નથી, તાલ નથી, સંગીત નથી, સાહિત્ય નથી, કલા નથી, એ માણસ પૂંછડા વગરના પશુ જેવો છે. એનામાં અને પશુમાં એટલો જ ફેરક છે કે પશુને પૂંછડી છે અને એને નથી, માત્ર ખાવા માટે જીવતો હોય કે ખાઈને માત્ર સૂઈ જતો હોય, એક બે આંટા મારી આવતો હોય, એવું તો પશુ પણ કરે છે. તો એવા જીવનનો કોઈ અર્થ નથી. આપણને આમ ભજન ગાવાની ઈચ્છા થાય, કોઈ સંગીત ગાવાની ઈચ્છા થાય, કંઈક સંગીત સાંભળવાની ઈચ્છા થાય, કોઈ કલા એ આપણામાં હોવી જોઈએ. અનેક પ્રકારની કલાઓ છે, ભરતગૂંથણની કલા છે, ચિત્રની કલા છે, બોલવાની કળા છે, કોઈ પણ એક કળા એ મનુષ્યના જીવનની અંદર હોવી જોઈએ. શાસ્ત્રીજી, જે રીતે આપણે વાત કરી સરસ્વતીજીના હાથમાં વીણા છે અને તેનું શું મહાત્મય છે, જો નારદ મુનિની વાત કરવામાં આવે તેમના હાથમાં પણ વીણા છે, શ્રી કૃષ્ણના હાથમાં વાંસળી છે, અલગ અલગ દેવી દેવતાઓ અલગ અલગ વાદ્યો ધારણ કરે છે, તેનું મહાત્મય જાણીશું. પણ હાલ રોકાઈશું એક બ્રેક માટે, આપ જોતા રહો ભક્તિ રસ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે ભક્તિ રસમાં. વાત કરી રહ્યા છે કે અલગ અલગ દેવી દેવતાઓના હાથમાં અલગ અલગ વાદ્યો જોવા મળે છે, તેનું શું છે મહાત્મા. એ બ્રેક પહેલા વાત કરી કે શિવજીના હાથમાં ડમરૂનું શું છે મહાત્મા, સાથે સાથે સરસ્વતીજી પણ વીણા ધારણ કરે છે. શાસ્ત્રીજી, આ તમામ બાબતે આપણે વાતચીત કરી, વાત કરવામાં આવે નારદ મુનિની, તેમના હાથમાં પણ વીણા છે તો તેનું ઇતિહાસ શું છે. બહુ સુંદર આપનો આ પ્રશ્ન છે કે નારદજીના હાથમાં પણ વીણા છે. તો વીણા એ ભક્તિનું પ્રતીક છે, પણ શ્રીમદ ભાગવતની અંદર જોઈએ તો વીણાનો ઉલ્લેખ કરેલો છે. નારદજીની વીણાનું નામ છે મહતી નામની વીણા, એ મહતી નામની વીણા ધારણ કરેલી છે અને ભક્તિનું પ્રતીક છે. નારાયણે કહ્યું છે કે જ્યારે તું વીણા વગાડીશ ત્યારે હું હાજર થઈશ. તો નારદજીનું આજ આખું આખ્યાન એ આપણે શ્રીમદ ભાગવતમાં જોવા મળે છે કે એમની માતા બહુ ગરીબ હોય છે, પિતા હોતા નથી, અને એકવાર માતાનું સર્પદંશથી એ મૃત્યુ થઈ જાય છે એટલે નારદજી પોતે એકલા પડી જાય છે, બહુ નાના હોય છે, અને સાધુઓ પાસેથી ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્ર સાંભળી અને ઉત્તર દિશા તરફ ચાલી નીકળે છે. ત્યાં રસ્તાની અંદર એક ઘટાદાર પીપળનું વૃક્ષ એ નારદજીના નજરે પડે છે. ખૂબ થાકેલા નારદજી એ પીપળના વૃક્ષ નીચે આંખો બંધ કરી અને માત્ર એક જ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય અને કેટલાય વર્ષો સુધી એ ધ્યાનસ્થ અવસ્થામાં તપ કરે છે. અને ત્યાં નારદજીનું જે પંચભૌતિક શરીર છે એ પડી જાય છે એટલે એમનું મૃત્યુ થાય છે અને નવો દેહ પ્રાપ્ત થાય છે. ત્યારે ભગવાન નારાયણ પ્રગટ થાય છે. નારાયણે કહ્યું કે આજથી તું સદા માટે મારો સેવક છે, મારી તું ઈચ્છા છે, મારી પાસે જ તારે રહેવાનું છે. ત્યારે નારાયણે એક વીણા નારદજીને ભેટમાં આપી કે લે આ વીણા તારી પાસે રાખ અને જ્યારે પણ આ વીણા તું વગાડીશ ત્યારે હું તારી પાસે હાજર થઈશ. એટલે મહતી નામની વીણા એ ભક્તિનું પ્રતીક છે. એટલે નારદજી પૃથ્વીલોકમાં ફરતા હોય, નારદજી વૈકુંઠમાં ફરતા હોય કે નારદજી પાતાળમાં ફરતા હોય, પણ એમના હાથની અંદર વીણા એ વાગતી જ હોય છે અને આખો દિવસ શ્રીકૃષ્ણ શરણમ મમ ઓમ નમો ભગવતે વાસુદેવાય કોઈ પણ સ્મરણ એની અંદર કરતા હોય છે. એટલે વીણા સૂર તાલ અને સાથે સાથે ભક્તિનું પણ શ્રેષ્ઠ પ્રતીક છે. શાસ્ત્રીજી, આ તમામ મહાત્માઓની વાત કરી, ડમરૂની જે રીતે વાત કરી હતી કે ક્યારે ક્યારે ડમરૂ વગાડી શકાય, તેવી રીતે જો વીણાની વાત કરવામાં આવે તો વીણા ક્યારે ક્યારે વગાડી શકાય. ખૂબ સુંદર પ્રશ્ન છે આ પણ કે વીણા ક્યારે વગાડવી. તો વીણા ગમે ત્યાં ન વગાડી શકાય, નીરવ શાંતિ હોય એ નીરવ શાંતિ હોય એવા સ્થાન ઉપર એ વીણા વગાડવી જોઈએ. અને મનોવૈજ્ઞાનિક રીતે જોઈએ તો વીણા સાંભળવાથી પણ અનેક પ્રકારના ફાયદા છે. કેટલાક લોકોને શાસ્ત્રીય સંગીતમાં એ રસ પડતો નથી, પણ શાસ્ત્રીય સંગીત સાંભળવાથી ઘણા બધા ફાયદા છે. જે પણ વ્યક્તિને રાત્રે ઊંઘ ના આવતી હોય એવી કોઈ વ્યક્તિ હોય તો એને વીણાનો નાદ સાંભળવો જોઈએ. જ્યારે ડિપ્રેશન રહેતું હોય એને પણ વીણા સાંભળવી જોઈએ. જેનું મન એ ઉદાસીન રહેતું હોય તો
तो उदासीन मन ने आनंदित करवा माटे पण ए वीणा सांभळवी जोईए। मन नी अंदर कोई आनंद न होय, रस न होय जीवन नी अंदर, तो पण वीणा सांभळवी जोईए। तो वीणा सांभळवाथी आपणी मन नी चेतनाओ ए जागृत थई जाय छे अने एक प्रकारनो मानसिक आनंद ए आपणने प्राप्त थतो होय छे। એટલે કેટલાક વ્યક્તિઓને શાસ્ત્રીય સંગીતમાં કંટાળો આવે છે, પણ શાસ્ત્રીય સંગીતમાં જેટલા વાદ્ય છે એને સાંભળવાથી શારીરિક રીતે પણ ઘણા બધા ફાયદા છે। મન પ્રસન્ન થાય છે, ચેતનાઓ જાગૃત થાય છે, મન શાંત થઈ જાય છે, આપણને સુખદ નિદ્રા આવે છે। એટલે બહુ નીરવ શાંતિ હોય ત્યારે આંખો બંધ કરી અને ધ્યાનસ્થ અવસ્થામાં જઈ અને વીણા સાંભળવી જોઈએ અને વીણા વગાડવી જોઈએ। શાસ્ત્રીજી જે રીતે ભગવાન શંકરની વાત કરી, નારદ મુનિની વાત કરી, સરસ્વતીજીની વાત કરી, તેવી રીતે વાત કરવામાં આવે હનુમાનજીની, તો હનુમાનજીના હાથમાં કરતાલ હોય છે, તે શું સૂચવે છે? કરતાલ પણ એ ભક્તિનું જ પ્રતીક છે કે કીર્તન કરવું હોય, તમે મોટા મોટા સંતો જુઓ તો જયારે કીર્તન કરતા હોય ત્યારે એમના હાથમાં કરતાલ જોવા મળે છે। આપણા મોરારી બાપુ હોય કે રમેશભાઈ ઓઝા હોય, નરસિંહ મહેતા હોય, પુનિત મહારાજ હોય, મીરાબાઈ હોય કે આપણા હનુમાનજી હોય, પવનતને સંકટહરણ મંગલમૂર્તિ રૂપ, રામ લખન સીતા સહિત હૃદય બસુ સુરભૂપ, હૃદયમાં રામ સીતાને રાખી અને કરતાલ વગાડતા વગાડતા શ્રીરામ જય રામ જય જય રામ, આ રીતે કીર્તન કરવાથી આ કળિયુગની અંદર એ મનુષ્યનો મોક્ષ થઈ જાય છે। શાસ્ત્રીજી જે રીતે હનુમાનજીની વાત કરી, એવા શ્રી કૃષ્ણની જો વાત કરવામાં આવે તો તેમના હાથમાં પણ વાસરી છે, તે શું સૂચવે છે? બહુ મનોહર આપનો પ્રશ્ન છે અને ભગવાન બાંકે બિહારીની તમે યાદ અપાવી છે કે ભગવાનના હાથમાં એ વાંસળી શા માટે છે। તો વાંસળી એ એકાગ્રતાનું પ્રતીક છે। વાંસળી વગાડવી હોય તો આંખો બંધ કરીને એકાગ્ર બની અને વાંસળી આપણે વગાડવી પડે, અને જ્યારે ભગવાન વાંસળી વગાડે, વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે, એનો શબ્દ ગગનમાં ગાજે છે, વૃંદાવન મોરલી વાગે છે। નરસિંહ મહેતા કહે છે કે વાંસળીનો સૂર સાંભળી અને બ્રહ્મા ઇન્દ્ર અગ્નિ યમ નિરૃતિ વરુણ બધા દેવો સ્તંભી જાય છે અને એકાગ્ર થઈ જાય છે અને વાંસળીને સાંભળે છે। એમ વૃંદાવનની ગોપી, એ ગોપી પણ તવ કથા મૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મ શાપહમ, તો ભગવાન જયારે વાંસળી વગાડે છે, શરદ પૂનમની રાત છે અને શરદ પૂનમની રાતે મધુર ચાંદની ખીલી છે, સરોવરમાં કમળ અને પૂર્ણા ખીલ્યા છે, એ સમયે બધી જ ગોપીઓ એકાગ્ર બનીને એ ભગવાનને નિરીક્ષા કરે છે। ત્યાં ઉભેલી ગાયો પણ પોતાના કાન ઊંચા કરી અને ભગવાનને નિરીક્ષા કરે છે। એટલે એકાગ્ર બનવું હોય, તલ્લીન બનવું હોય તો વાંસળી વગાડવી જોઈએ। શાસ્ત્રીજી જે રીતે વાંસળીની આપણે વાત કરી કે વાંસળી જ્યારે ભગવાન કૃષ્ણ વગાડતા હતા ત્યારે સૌ કોઈ દેવી દેવતાઓ મંત્રમુગ્ધ થઈ જતા હતા, તો પછી ગોપીઓ શા માટે ભગવાન શ્રી કૃષ્ણની વાંસળીની ઈર્ષા કરતી હતી? આપનો પ્રશ્ન પણ વાંસળીની જેમ મધુર છે કે ગોપીઓ જયારે વાંસળીની ઈર્ષા કરે છે ત્યારે વાંસળીને ભગવાન 24 કલાક પોતાની સાથે રાખે છે। ગોપી જયારે ભગવાન શ્રી કૃષ્ણનો હાથ પકડવા જાય છે ત્યારે ભગવાન દૂર ભાગી જાય છે, ત્યારે ગોપીઓને ઈર્ષા થાય છે કે આ વાંસળીએ એવા તો શું પુણ્ય કર્યા છે કે ભગવાન 24 કલાક એને સાથે રાખે છે। આ શું સુંદર જે સંવાદ, એ મારી ભાગવત કથામાં પણ હું કહેતો હોઉં છું કે શ્રીમદ ભાગવતમાં એનું વર્ણન છે। ત્યારે વાંસળી એમ કહે છે કે ગોપીઓ, મેં બહુ કષ્ટ ભોગવ્યા છે, મારો જન્મ જંગલમાં થયો, ટાઢ ઠંડી તડકો વરસાદ આ બધું મેં વેઠ્યું, ત્યાર પછી મને કાપવામાં આવી, કાપી અને ગરમ ગરમ સળિયાથી મારા શરીરમાં કાણા પાડવામાં આવ્યા, ત્યારે ભગવાને મને અપનાવી છે, તમે મને પોલી કરી નાખવામાં આવી, મારી અંદર કંઈ જ નથી, કામ ક્રોધ લોભ મદ મોહ એવી કોઈ વસ્તુ મેં મારામાં રાખી નથી, માટે ભગવાને મને અપનાવી છે। એટલે ગોપી અને વાંસળીનો જે સંવાદ છે એ કૃષ્ણ ભક્તોને બહુ જ ગમતો હોય છે અને શ્રીમદ ભાગવતના 10મ સ્કંધની અંદર આનો જે ઉલ્લેખ છે એ ખરેખર આનંદ આપે એવો છે। શાસ્ત્રીજી જે રીતે આપણે વાત કરી ભગવાન શ્રી કૃષ્ણની વાંસળીની, શ્રી કૃષ્ણનું બીજું એક સ્વરૂપ એટલે ભગવાન વિષ્ણુ, અને ભગવાન વિષ્ણુએ હાથમાં શંખ ધારણ કર્યો છે, તો તેનું શું મહત્વ છે? બહુ મનોહર પ્રશ્ન છે અને બધાએ જાણવા જેવો છે કે શંખ ભગવાને કેમ ધારણ કર્યો છે। તો શંખ વેદ ધ્વનિનું પ્રતીક છે,
શંખ વગાડવાથી મલિન તત્વો ભાગી જાય છે, રોગના જીવાણુ હોય એ તરત જ દૂર થઈ જાય છે. એટલે શંખનાદ આપણા ઘરમાં રોજ થવો જોઈએ. સેવા પૂજા હોય તો શંખ વગાડવો જોઈએ. અને તમે શ્રીમદ ભગવદ્ ગીતા જુઓ તો ભગવદ્ ગીતાની અંદર અલગ અલગ પ્રકારના શંખો એનું વર્ણન કરેલું છે. જ્યારે યુદ્ધ થાય એ યુદ્ધનું પણ એલાન શંખ દ્વારા થતું હોય છે. વિજયનું પ્રતીક છે. જ્યારે કોઈનો વિજય થાય ત્યારે પણ શંખનાદ થતો હોય છે. તો શંખ એ ખૂબ પવિત્ર વસ્તુ છે અને વેદની અંદર એને વેદનું સ્વરૂપ માનવામાં આવેલું છે. અને આ બીજી વાત છે કે શંખ એ લક્ષ્મીજીના સગા ભાઈ છે. અને લગ્ન જીવન પછી, લગ્ન થયા પછી શાળાને સાચવવો પડે ભાઈ. શાળાને ન સાચવો તો પત્નીને ખોટું લાગી જાય. એટલે શંખ એ લક્ષ્મીજીના સહોદર છે. એટલે લક્ષ્મીજીના ભાઈ હોવાથી પણ ભગવાને ધારણ કર્યા છે એ રીતની પણ વાર્તાઓ આપણને વાંચવા મળે છે. પણ શંખ બહુ પવિત્ર છે. આપણા દેવસેવામાં એ શંખનો નાદ થવો જોઈએ. તો જે રીતે શાસ્ત્રીજી અલગ અલગ દેવી દેવતાઓના અલગ અલગ વાદ્યોની વાત કરી છે, આ જ વાદ્યોને લગતું કોઈ એક સુંદર ભજન આપણે સાંભળીશું. પણ એક બ્રેક બાદ આપ જોતા રહો ભક્તિ રસ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે ભક્તિ રસમાં. બ્રેક પહેલા આપણે વાત કરી કે અલગ અલગ દેવી દેવતાઓ જે વાદ્યો ધારણ કરે છે તેનું શું છે મહાત્મા, પ્રેમ, લય, સુર, ભક્તિ આ તમામનો એકબીજા સાથે શું છે સમન્વય, આ તમામ બાબતે વાતચીત કરી. શાસ્ત્રીજી હવે વાત કરીએ તો એક સુંદર એવું ભજન જેમાં આ તમામ વાદ્યોનો સમાવેશ થતો હોય અને એ મનને પ્રફુલ્લિત કરેવું હોય. આપણે ડમરુની જ વાત કરી છે તો શિવજીના ડમરુ ઉપર એક ભજન છે, શિવજીનું ડમરુ વાગે. એ ભજન એટલું બધું મધુર છે કે આપણને સાંભળવું ગમે. અનેક ભજનિકોએ એને ગાયેલું છે. તો શિવજીના ડમરુ ઉપર કોઈ ભજન હોય તો આપણા દર્શક મિત્રોને સંભળાવીએ. બિલકુલ, આપને અને દર્શક મિત્રોને આ તમામ વાદ્યોને લગતું સારું એવું ભજન ચોક્કસથી સંભળાવીએ. આજે ભક્તિ રસમાં વાત કરી તમામ દેવી દેવતાઓના હાથમાં જે વાદ્યો હોય છે તેનું શું છે મહાત્મા, અને તેનો તે દેવી કે દેવતા સાથે શું છે સંબંધ, આ સાથે જ પ્રેમ, લય, સુર અને ભક્તિ તેનું શું છે સમન્વય, અને કેવી રીતે તે ભક્તિના માર્ગ સાથે ભગવાન સુધી પહોંચાડે છે, આ તમામ બાબતે શાસ્ત્રીજી આપે માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આવતીકાલે ફરી મળીશું નવા એક વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્તે.